हरि ओम बाळको धोरण छे आपणो जुनियर केजी अने विषय छे आपणो गणित कौ विषय छे गणित गणित विषय में आज आपणे एकड़ी थी 18 अंक लखवाना छे तो चालो सर्वप्रथम आपणे जोईशुं के धोरण आपणो जुनियर केजी અને વિષય આપણે લખી આપણો ગણિત ગણિત વિષયમાં બોલો અને 1 થી 18 અંક લખો તો ચાલો બોલો અને 1 થી 18 અંક લખો એકડી થી 18 સુધી આપણે શીખ્યા છે તમને આવડતું પણ હશે સતત લખવાથી આપણા અક્ષર પણ સારા થઈ જાય છે અને આપણને યાદ પણ રહે છે અને એની ઓળખ પણ થાય છે કે આને પદ્ધર કહેવાય 9 કહેવાય 13 કહેવાય કે 17 કહેવાય માટે સતત લખવાનો આપણે મહાવરો રાખવાનો છે વાલીશ્રીને પણ કહું છું કે ઘરના જે કોઈ સભ્ય વિદ્યાર્થીને ભણાવતા હોય એને અત્યારથી જ પલાખા લખવાની ટેવ પાડો 5 9 7 11 13 17 16 એને ખ્યાલ હોવો જોઈએ કે આ કયો અંક છે એ લખવું જોઈએ તો એ રીતે પણ આપણે વિદ્યાર્થીને ભણાવી શકીએ છીએ ચાલો બોલો અને 1 થી 18 અંક લખો સૌપ્રથમ આપણે ચોરસ ખાનાવાળી આપણી નોટ બનાવીએ અને એ ચોરસ ખાનામાં આપણે લખવાનું છે 1 થી 18 અંક તો ચાલો ચોરસ ખાનાવાળી નોટ આપણે તૈયાર કરી છે અને એ નોટમાં આપણે 1 થી 18 અંક લખવાના છે શું લખવાનું છે 1 થી 18 અંક તો ચાલો 1 થી 18
એમાં તમારે શું કરવાનું, સૌપ્રથમ પેન થી તમારે લખવાનો છે એકડી થી અઢાર, અને પછીના જે ખાના છે એમાં તમારે પેન્સિલ થી લખવાનું. તો ચાલો સૌપ્રથમ આપણે પેન થી અહીંયા લખી નાખીશું. તમારે પેનથી નોટમાં લખાવવાનું અને પછી તમારે બાકીના જે ખાના છે એમાં પેન્સિલથી બોલીને લખવાનું છે. શું કરવાનું છે? બોલીને લખવાનું. તો ચાલો કયો અંક છે પહેલા? એકડીક. એકડ એક, એકડ એક, એકડ એક પછી બગડ બે, બગડ બે. હવે સાંભળો કે તમે આ રીતે પેનથી લખાવો નોટમાં પહેલા, અને પછીના જે ખાનામાં પેન્સિલથી લખો, ત્યારે આપણે પછી ચાર પછી, સાત પછી, તેર પછી એ રીતે બોલતા જવાનું, જેથી કરીને પછીની વચ્ચેની ખૂટતી સંખ્યા તમને સરળતાથી આવડે. સતત બોલવાનો મહાવરો રાખો. ચાલો બગડ બે પછી ત્રગડી ત્રણ, ત્રગડ ત્રણ પછી ચોગડી ચાર, ચોગડી ચાર, ચોગડ ચાર પછી પાંચડી પાંચ, પાંચડી પાંચ, પાંચડ પાંચ પછી છગડી છય, છગડી છય, છગડ છ પછી સાતડી સાત, સાતડી સાત, સાતડ સાત પછી આઠડી આઠ, આઠડી આઠ, આઠડ આઠ પછી નવડી નવ, નવડી નવ, નવડ નવ પછી એકણી મીંડે દસ, એકણી મીંડે દસ. હવે દસ પછી આવે બે એકડા અગિયાર. શું આવે? બે એકડા અગિયાર. તો બે એકડા અગિયાર પછી એકડી કરતા જવાનું, એની બાજુમાં બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, પછી બગડે મીંડે વીસ. તો એ રીતે પણ આપણે શીખાય. ચાલો એકડી મીંડી દસ પછી શું છે? બે એકડા અગિયાર. બે એકડા અગિયાર, બે એકડા અગિયાર, અગિયાર પછી એકડ બગડ બાર, એકડ બગડ બાર, એકડ બગડ બાર, એકડ બગડ બાર પછી એકડ તગડ તેર, એકડ તગડ તેર,
एकतगर तेर पची एकड़ चौगड़ चौद एकड़ चौगड़ चौद एकड़ चौगड़ चौद पची एकड़ पांचड़ पंदर एकड़ पांचड़ पंदर एकड़ पांचड़ पंदर पची शु आवे एकड़ छगड़ सोल एकड़ छगड़ सोल एकड़ छगड़ सोल अने एकड़ छगड़ सोल पची एकड़ सातड़ सत्तर एकड़ सातड़ सत्तर अने एकड़ सातड़ सत्तर पची एकड़ आठड़ अढ़ार चलो एकड़ आठड़ अढ़ार एकड़ आठड़ अढ़ार तो आ छे आपणा एकड़ एक थी अढ़ार सुधीना अंक जे आपणे शीख्या छे सतत लख्युं पण छे अने आजे पण आपणे ए ज लखवानुं छे तो चलो एकड़ थी अढ़ार सुधीना अंक आपणे लखवाना साथे साथे खूटती संख्या शुं छे भाई खूटती संख्या एटले के एमां संख्या खूटे छे एनो जवाब आपणे लखवानो तो खूटती संख्यामां આપણે જે બોલીએ ને પછી પછી એ આપણે બોલીએ ને તો જવાબ તરત આપણને આવી જાય ચાલો એક વસ્તુ છે ખૂટતી પછીની વચ્ચેની અને આગળની આજે આપણે લેસન કરીએ એમાં પાંચ જ ખાલી જગ્યા રાખવાની વધારે રાખવાની આપણે 18 સુધી શીખ્યા છીએ 19 20 બાકી છે એ થઈ જશે પછી આપણે 11 થી 20 માં લેસન લખવાનું છે કરવાનું છે શીખવાનું છે હમણાં આપણે આનો જ મહાવરો રાખવાનો છે કે જે આપણને સતત શીખવાથી સરળતાથી આવડી જાય તો ચાલો ખૂટતી સંખ્યા છે અહીંયા અહીંયા સંખ્યા ખૂટે છે એને આપણે લખવાની છે તો ચાલો શું કહેવાનું આપણે એક એક પછી શું છે આ બગડ બે અહીંયા આપણે લખવાનું બગડ બે બગડ બે પછી શું છે આ ત્રણ ત્રણ જે સંખ્યા લખેલી છે એને આપણે બોલવાનું જેથી કરીને આપણને જલ્દી આવડે ચાલો ચોગડ ચાર પછી પાંચડે પાંચ છે ને ચોગડ ચાર પછી શું છે પાંચડ પાંચ ચાલો છગડ છ પછી આ શું છે સાતડે સાત સાતડ સાત પછી આઠડે આઠ નવડ નવ એકડે નીંડે દસ તો આ રીતે ખૂટતી સંખ્યા આપણે શીખ્યા એકડેક થી દસમાં અને આજે આપણે એકથી અઢાર અંક લખવાના છે પેનથી તમારે ઊભી લાઈનમાં ઘરના જે કોઈ સભ્ય ભણાવતા હોય એની પાસે લખાવવાનું
અને પછીના જે ખાના છે એમાં આપણે એકડ એકથી 18 લખવાનું ચાલો હવે આજે આપણે થોડું મૌખિક લેવાનું છે મૌખિકમાં છે ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુઓ છે ત્રણ ઋતુઓમાં શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં વરસાદ આવે હવે ઠંડી પડે શિયાળામાં ત્યારે લોકો તાપણો કરે ગરમ કપડાં પહેરે ઊનના ગરમ કપડાં પહેરીને શાલ સ્વેટર ટોપી મોજા હાથ પગના મોજા આપણે પહેરીએ શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય ઉનાળામાં આપણને ગરમી લાગે આપણે એસી ચાલુ કરીએ કૂલર કરીએ પંખા કરીએ એની સિઝનમાં કેરીનો રસ આપણને ઠંડો ખાવાનો મજા આવે સાથે સાથે ઠંડા પીણા આઈસ્ક્રીમ શરબત બરફના ગોળા આ બધું જ આપણે ઉનાળામાં ખાઈએ કારણ ગરમી છે ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને આપણે ખાઈએ ને ચોમાસામાં શું થાય વરસાદ આવે આપણે રેનકોટ પહેરીએ છત્રી ઓઢીએ ચોમાસામાં કાદવ કિચડ પણ સખત થાય અને આપણે બીમાર પડીએ રોગિષ્ટ ઋતુ ચોમાસું એટલે રોગિષ્ટ ઋતુ માખી મચ્છર કાદવ કિચડ બધું થાય અને આપણને મચ્છર કરડે મેલેરિયાનો તાવ આવી જાય કાયમ માટે આપણે શું કરવાનું ચાદર ઓઢીને જ સુવાની ટેવ રાખવાની માખી મચ્છર થાય માખી રોડ ઉપર કાદવ કિચડમાં ગમે ત્યાં બેસે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ચાલતા જતા આવતા રોડ ઉપર થૂંકે ગાયનું છાણ પડ્યું હોય તો આવી બધી વસ્તુઓ પર માખી બેસે અને પછી એ જ માખી બજારમાં મળતી વસ્તુઓ ઉપર પણ બેસે અને એને આપણે સીધું જ મોઢામાં મૂકીએ તો શું થાય આપણે બીમાર પડીએ ને ઝાડા ઉટી તાવ તો આપણે શું કરવું જોઈએ બહારની વસ્તુ બને ત્યાં સુધી ખાવી જોઈએ નહીં જે કઈ વસ્તુ લાવે એને આપણે ધોઈને ખાવાની ટેવ પાડવી જોઈએ જે કઈ વસ્તુ લાવે છે એને ધોઈને ખાવ બને ત્યાં સુધી બહારની વસ્તુ નહીં ખાવાની ઘરમાં મમ્મી જે કોઈ વસ્તુ બનાવે એને જ ખાવાનું અને બને ત્યાં સુધી વાસી વસ્તુ પણ ખાવાને નહીં ઘણી વખત શું થાય છે કે અત્યારે તો તમે ઘરે છો સતત મમ્મી પપ્પાને કંઈ ખર્ચા કરાવતા હશો પૈસા તો આ પડી ફુલાવું છે આ લારી આવી છે આ લેવું છે તો આ બધું નહીં કરવાનું જીદ નહીં કરવાની રડીને પૈસા નહીં માગવાના બહારની વસ્તુ નહીં ખાવાની આપણે અત્યારે શરીરને બહુ સાચવવાનું છે તમે ટીવીમાં મોબાઈલ વિડીયોમાં પણ સતત આવે છે કોરોના કોરોના ચારે બાજુ બીમારી નીકળી છે અને એમાં આપણે આપણું શરીર બહુ સાચવવું જોઈએ બને તો માસ્ક પહેરી રાખો થોડા થોડા સમય પછી સાબુથી હાથ ધોવાનું રાખો બધા ભેગા બેસીને રમવાનું કે બેસવાનું એ બધું અત્યારે આપણે નહીં કરવાનું તમે નાના બાળકો છો બીમારી નાના બાળકને લાગી જાય તો આપણે
શરીર થી અને પૈસા થી પણ હેરાન થઈ છીએ બહુ સાચવાનું તમે નાના છો ને ગમે ત્યાં રમવાનું નહીં ગમે તે ખાવાનું નહીં આ બધું જ ધ્યાન રાખવાનું સાથે સાથે સ્વચ્છતા પણ રાખવાની આપણે જમવા બેસીએ પલાઠી વાળીને બેસવાનું ઊભા પગે કે રમતા રમતા ખાવાનું નહીં અમુક સારી ટેવો છે એ તમારે ધ્યાનમાં લેવાની ખરાબ ટેવો છે એને આપણે ભૂલવાનું છોડી દેવાની ઘણી વખત તમે લોકો શું કરો છો કે રમતા રમતા દોડીને ખાવાનું ખાવાની ટેવ હોય છે ટીવી જોઈને મોબાઈલ જોઈને તો એ બધું ખોટું છે આપણે પલાઠી બેસ વાળીને બેસવાનું આસન વિછાવવાનું નીચે ગમે ત્યાં બેસવાનું જમવા બેસી શાંતિથી જમવાનું હાથ ધોવાના પછી જમવા બેસવાનું શાંતિથી ચાવી ચાવીને ખાવાનું ફટાફટ ખાઈને ડગી જવાનું નહીં કોળિયો હંમેશા નાનો લેવાનો ઘણી વખત શાળામાં પણ એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ મોટી રોટલી લઈને મોઢામાં એ મોટું કરી દે તો એ કેવું લાગે બહુ ખોટું છે નાની રોટલીનો ટુકડો લો થોડું શાક લો કે જે હોય શાંતિથી ખાવાનું નાના ટુકડા નાના કોળિયા લેવાના મોટા મોટા લઈને ગાલમાં ભરાઈ દેવાનું નહીં આ કુટેવ છે આપણી સારી ટેવ નથી આપણે કોઈકના ઘરે ગયા હોય અને પછી આવું કરીએ તો કેવું લાગે માટે પલાઠી વાળીને આસન બિછાવીને વ્યવસ્થિત શાંતિથી જમવાનું મમ્મી જે જમવાનું આપે એ આપણે જમવાનું જમતા જમતા કોઈ જ વાત કરવાની નહીં જમતા જમતા બોલીએ ને તો આપણને શું થાય અખોડે જાય વામેટ જેવું થઈ જાય ક્યારે પણ જમતા જમતા બોલવાનું નહીં હંમેશા જમવાનું આપણે શાંતિથી જ જમવાનું જમ્યા પછી હાથ ધોવો પાણી પીવો શાંતિથી બેસો દોડાદોડ કુટુંબ નહીં કરવાની આપણે પહેલાં તો શું કહેતા કે સંડાસ જવું છું પણ ના આપણે એક વિદ્યાર્થી છીએ આપણને મેમ શીખવાડે છે આપણે ભણીએ છીએ તો આપણે હવે શું કહેવાનું ટોયલેટ કહેવાનું ટોયલેટ જવું છે અને ત્યાં પણ આપણે ગયા પછી પાણી ચકલી ચાલુ કરવાની સતત પાણી ઢોળવાનું એવું નહીં કે મેમે કહું છે કે પાણી ઢોળ ઢોળ કરવાનું બગાડ નહીં કરવાનું પછી પાણીનું એક સ્વચ્છતા વિશે અને સારી ટેવો હું તમને શીખવાડું છું તો એ પ્રમાણે કરવાનું મેમે કહું છે એટલે ચકલી ચાલુ કરી દેવાની પાણી ઢોળ ઢોળ કરવાનું નહીં ટોયલેટ જઈએ આપણે તો થોડું પાણી ઢોળવાનું બહાર નીકળીને સાબુથી હાથ ધોવાના હે આ બધી સારી ટેવો છે સ્વચ્છતા છે સવારે વહેલા ઉઠો ટોયલેટ જાઓ નાહવાનું કરો બ્રશ કરો ઊલ ઉતારો ઘણા છોકરા શું કરે ફટાફટ બ્રશ કરી દે અને પછી મોં ધોઈ નાખે તો તમે દાંત તો સાફ કર્યા જીભને ક્યારે સાફ કરશો એને પણ સાફ કરવી પડે ને આપણે આખો દિવસ ખા ખા કરીએ તો દાંતમાં ભરાય એને આપણે સાફ કરીએ તો જીભમાં બધું અડે જ ને તો એને પણ સાફ કરવી પડે તો સવારે નહીને જ્યારે બ્રશ કરીએ ત્યારે આપણે ઊલ પણ એટલે કે જીભ પણ ચોખ્ખી રાખવી જોઈએ ઊલ ઉતારવું નાવાનું માથામાં તેલ નાખો છોકરી હોય તો બે ચોટલા છોકરા હોય તો સરસ માથું ઓળાવો કોઈ જ હેરસ્ટાઈલ નહીં કરવાની છોકરા હોય ભાઈ આપણે એક વિદ્યાર્થી છીએ આપણે મિલિટરી કટ વાળ કપાવવાના એટલે આપણે સારા લાગીએ પછી બધી સ્ટાઈલ કરીને વાળમાં તો આપણને ના સારું લાગે આપણે હીરો નથી થવાનો આપણે ભણવાનું છે એક વિદ્યાર્થી છીએ આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું તો આ બધી જે સારી ટેવો છે
મેમ શીખવાડે છે એને ધ્યાનમાં રાખવાનું અને એ રીતે પણ આપણે લેવાનું. બીજું, પાણી આપણે પીએ ઊંચેથી ના ખાવે તો મોઢે માંડીને પીવાનું, પણ પછી એક ગ્લાસ ધોઈને મૂકવાનું. બને તો ડોયાથી પાણી કાઢો, ના હોય તો ચકલી તો છે, ચકલી ના હોય તો ડોયો, ડોયો ના હોય તો એક ગ્લાસ આપણે અલગ રાખવાનો, જે અંદરથી પાણી કાઢવાના ઉપયોગમાં આવે. તો ચાલો આ બધી જ સારી ટેવો અને સ્વચ્છતા વિશે મેમ જે શીખવાડે છે એ પ્રમાણે કરવાનું છે, જે તમારા માટે જરૂરી છે. તો ચાલો આજે આપણે જે શીખવાડ્યું છે એકડેથી અઢાર અને કૂટતી સંખ્યા પણ સારી રીતે લખજો અને મેમ જે શીખવાડે છે એને ધ્યાનથી ભણજો અને શીખજો. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.